ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપર ફાસ્ટ. આપની સાથે હું ક્યાંથી મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું. દાહોદમાં આદમખોર દીપડો પુરાયો પાંજરે. કૌટુંબી ખાતે રાત્રે પકડાયો દીપડો. 15 દિવસની જહેમતના અંતે આખરે દીપડો પાંજરે પુરાયો છે. વન વિભાગ દ્વારા પાવાગઢમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું, સેન્ટરે લઈ જવામાં આવ્યો છે. આદમખોર દીપડાએ અત્યાર સુધીમાં 3 લોકોનો ભોગ લીધો છે. દીપડાના હુમલામાં 3 લોકો ઘાયલ થયા છે તો વન વિભાગ અને ગ્રામજનોમાં હાશકારો જોવા મળી રહ્યો છે. આખરે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. 15 દિવસની ભારે જહેમત બાદ આખરે દીપડો પાંજરે પુરાયો છે. પાવાગઢ રેસ્ક્યુ સેન્ટર તેને લઈ જવામાં આવ્યો છે. દીપડાએ દહેશત મચાવી હતી અને લગભગ અત્યાર સુધીમાં 3થી વધુ લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા છે. 3 લોકોનો ભોગ લીધો છે, જેમાં એક બાળકીનો પણ સમાવેશ થતો હતો. આદમખોર દીપડો પાંજરે પુરાયો છે. કૌટુંબી ખાતે રાત્રે આખરે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહતનો જાણે કે તેમણે શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાય સમયથી દીપડાએ આતંક મચાવ્યો હતો. પેપરકાંડ મામલે મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ પોલીસ સકંજામાં આવ્યો છે. યશપાલની મહીસાગરના વીરપુરથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીથી પેપર લાવવામાં તેનો રોલ હતો. યશપાલનું છેલ્લું લોકેશન સુરત મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે યશપાલસિંહ વડોદરા કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. પેપરકાંડના મુખ્ય સૂત્રધાર યશપાલના સીસીટીવી સામે આવ્યા છે. યશપાલનો પરીક્ષા ખંડમાં પ્રવેશતી વખતનો અને બહાર નીકળતી વખતનો વીડિયો સામે આવ્યો. યશપાલ 1:30 વાગે પરીક્ષા ખંડમાં પહોંચ્યો. 2:10 વાગે તમામ ઉમેદવારોની સાથે તે બહાર નીકળી ગયો. ન્યૂઝ 18 ગુજરાતી યશપાલની પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યું. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી શ્રી દયાળજી કસનજી ભટારકર વિદ્યાસંકુલમાં યશપાલનું પરીક્ષા કેન્દ્ર હતું, જ્યાં તે પરીક્ષાના દિવસે પણ પહોંચ્યો. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓની એન્ટ્રી 11:30 કલાકથી શરૂ થઈ જતા તે પણ તે સમયે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો હતો અને રજીસ્ટ્રેશનમાં પોતે હાજર છે તેની સહી પણ કરી હતી. પરંતુ જ્યારે તેનો ભાંડો ફૂટી જવાની ખબર પડી ત્યારે તે ત્યાંથી તુરંત રફુચક્કર થઈ ગયો હતો. પેપરલીક કાંડમાં 2 આરોપીઓને ગાંધીનગરથી દિલ્હી લઈ જવાયા છે, જ્યારે પ્રિતેશ પટેલ અને અજય પરમાર નામના 2 આરોપીઓનો એલસીબી દિલ્હી લઈ જવા રવાના થઈ, જેમાં પેપર ખરીદનાર આરોપીઓ છે. તેમના જણાવ્યા પ્રમાણે જગ્યાએ દિલ્હી જતી વખતે એસીબીએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાટડા ટોલટેક્સ પર ઉભા રાખીને 30 તારીખના સીસીટીવી મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આગળ આવેલી આસુપાલો હોટલમાં 30 તારીખ સુધીના સીસીટીવી ફૂટેજ મંગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ એલસીબીએ બંને આરોપીઓને લઈને રોડ માર્ગે દિલ્હી જવા રવાના થયા હતા. પેપરકાંડના જે આરોપીઓ દિલ્હી ગયા હતા તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. અરવલ્લીના મોડાસાના વાંટડા ટોલનાકાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં 30 નવેમ્બર રાત્રે 12:39 મિનિટે ઇનોવા કાર અને તુફાન ત્યાંથી પસાર થતી દેખાય છે. ટોલ પ્લાઝાના 7 નંબર અને 8 નંબરના બુથ પરથી બંને વાહનો પસાર થયા હતા. પેપરકાંડ મામલે અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. યશપાલ સોલંકી સહિત વધુ 2ની આજે ધરપકડ કરવામાં આવી. પેપરકાંડ મામલે ગાંધીનગર એસપી મયુર ચાવડાએ જણાવ્યું કે મહીસાગરના વીરપુરથી લોકેશન મળતા યશપાલની ધરપકડ કરાઈ છે. પેપર લીકની માહિતી મળતા યશપાલે લોકેશન બદલ્યું હતું. યશપાલ વિમાન મારફતે દિલ્હીથી વડોદરા આવ્યો હતો. એલઆરડી પેપર લીકેજ મામલે બનાસકાંઠામાંથી અત્યાર સુધી 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી વડગામની એદરણા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના મુકેશ ચૌધરી અને તેના ભાઈ ભરત ચૌધરીની અટકાયત અને બાદમાં કોદરામના પણ એક શખ્સની અટકાયત થઈ, જેને પગલે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી છે. લોકોનું કહેવું છે કે ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ. પેપર લીકમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર છાપવાનું કામ દિલ્હીની કંપનીને સોંપવામાં આવ્યું છે. દિલ્હીની એક કંપનીએ આ પેપર છાપ્યું હતું. પેપરકાંડમાં ઝડપાયેલા આરોપી અને યશપાલે મદદ કરનારા ઇન્દ્રવદનના ઘરે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી હતી, પરંતુ ઇન્દ્રવદનના ઘરે તાળા લટકતા જોવા મળ્યા હતા. ઇન્દ્રવદનના ઘરની અંદર લાઇટ ચાલુ હતી, પરંતુ દરવાજા પર તાળું મારેલું હતું. પેપરકાંડમાં વિરોધનો વંટોળ વેગ પકડી રહ્યો છે, ત્યારે હવે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર પણ મેદાને ઉતર્યા છે. ઓબીસી નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ગાંધી આશ્રમથી ન્યાયયાત્રાનું પ્રસ્થાન કર્યું અને ગાંધીનગર કલેક્ટર કચેરીએ તેને પૂર્ણ કરી હતી. અલ્પેશ ઠાકોરે કહ્યું કે સરકારે ભલે નવી તારીખ જાહેર કરી, પણ તેનું પરિણામ જલ્દી આવે તે પણ જરૂરી છે. આગામી 6 જાન્યુઆરીના રોજ લોકરક્ષક દળની ભરતીની પરીક્ષા યોજાશે. ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાય પરીક્ષાને લઈ જાહેરાત કરી છે. પરીક્ષા માટે ટૂંક સમયમાં ઉમેદવારોને નવા કોલ લેટર પણ ઇસ્યુ કરવામાં આવશે. લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી.
બનાસકાંઠાના ટેટના પરીક્ષાર્થીઓએ સીએમ રૂપાણીને પત્ર લખી પરીક્ષા માટે બસ ભાડું ફ્રી રાખવા માંગ કરી છે. અગાઉ ટેટનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરાઈ હતી. પરીક્ષાર્થીઓનું કહેવું છે કે વતનથી પરીક્ષા કેન્દ્ર 100 કિલોમીટર દૂર છે, તેવામાં તેમને બસ ભાડામાં રાહત આપવામાં આવે. જો સરકાર તેમની માંગ નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ પત્રમાં ઉચ્ચારવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી મોઢાના કેન્સરથી મુક્તિ મેળવી ચૂક્યા છે અને 11 દિવસ બાદ તેમને અમદાવાદની એચસીજી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. ત્યારે એચસીજી ખાતે ડોક્ટર્સની ટીમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી, જેમાં ગૃહમંત્રીને ડિસ્ચાર્જ આપવાની સાથે તેઓ કેન્સરની બીમારીથી મુક્ત થયા હોવાનું પણ જણાવાયું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના હનુમાનજીને દલિત ગણાવતા નિવેદનને મોરારી બાપુએ ઝાટકણી કાઢી છે. બિહારના સિમરિયા ખાતે રામકથા દરમિયાન મોરારી બાપુએ યોગીને આડે હાથ લેતા જણાવ્યું કે તમારા સ્વાર્થ માટે ગમે તેવા નિવેદનો આપવાનું બંધ કરો, આવા નિવેદનોથી દેશને નુકસાન થઈ રહ્યું છે. નવસારી દશેરા ટેકરી ખાતે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. નવસારી રૂરલ પોલીસ સ્ટેશન બનાવવા નગરપાલિકાએ જગ્યા ફાળવી હતી, જ્યાં ગેરકાયદેસર વસાહતો અસ્તિત્વમાં આવી હતી, ત્યારે આ પ્રકારના ગેરકાયદેસર ઘરોને ખાલી કરવા નવસારી રૂરલ અને ટાઉન પોલીસે ડિમોલિશન હાથ ધર્યું હતું. કરોડો રૂપિયાની ઉચાપત મામલે ધારાસભ્ય કિરીટ પટેલની ધરપકડ સામે ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી છે. સાથે જ તેમની સામે કોઈ સખત કાર્યવાહી નહીં કરવા પણ આદેશ કર્યો છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ કરોડો રૂપિયાની ઉચાપતની પાટણમાં ફરિયાદ નોંધાવી હતી. કિરીટ પટેલ પર આરોપ લગાવ્યો છે કે વર્ષ 2012-2016 દરમિયાન એમએસડબલ્યુ કોલેજના પ્રિન્સિપાલ હતા, તે દરમિયાન ભરતી પ્રક્રિયામાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું. પોતાના પર લાગેલા આરોપ ફગાવતા કિરીટ પટેલે કહ્યું કે કુલપતિએ સત્તાનો દુરૂપયોગ કરી તેમના દીકરાને સરકારી નોકરી અપાવી છે, જેનો તેઓએ વિરોધ કરતા કુલપતિના દીકરાને રાજીનામું આપવું પડ્યું, જેનું વેર રાખી તેમની સામે પોલીસ ફરિયાદ કરાઈ છે. 6 ડિસેમ્બર બાબરી ધ્વંસ દિવસ નિમિત્તે અમદાવાદમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વીએચપીના કાર્યકર્તાઓ જોડાયા. જો કે રેલીને મંજૂરી ન હોવાથી પોલીસે 25થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી છે. સંવેદનશીલ વિસ્તાર દરિયાપુર અને શાહપુરમાંથી રેલી નીકળતી હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરતમાં રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથિરિયાને જામીન મળી ગયા છે. છેલ્લા 6 મહિનાથી વધુ સમય અલ્પેશ કથિરિયા જેલમાં વિતાવ્યા બાદ આખરે હવે અલ્પેશ જામીન પર મુક્ત થયો છે, તો કહી શકાય કે હવે અલ્પેશનો જેલમુક્ત થવાનો રસ્તો પણ મોકળો થઈ ગયો છે. જસદણ પેટાચૂંટણી જંગનો જંગ જામ્યો છે, ત્યારે આજે ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ છે. 7 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી ભાજપ કોંગ્રેસ સહિતના 8 ઉમેદવારો વચ્ચે રહેશે ચૂંટણી જંગ, અને આગામી 20 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. જસદણમાં ચૂંટણીનો માહોલ ગરમાતા હવે હેકિંગ વોર શરૂ થઈ ગયું છે. જસદણ કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલ 2 ફેસબુક પેજને હેક કરવામાં ચકચાર મચી છે. હેકર દ્વારા જસદણ કોંગ્રેસના આખા પેજને ડિલીટ કરી દેવામાં આવ્યા, જેને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થઈ ગયા છે. કોંગ્રેસ દ્વારા ભાજપ પર આક્ષેપ કરતો સંદેશો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. અમદાવાદના ટ્રાફિક પોલીસની કાર્યવાહીથી બીઆરટીએસની બસો પણ બાકાત નથી રહી. કોમર્સ 4 રસ્તા પાસે ગેરકાયદેસર પાર્કિંગ કરાયેલી 10 બસોના ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરને ટ્રાફિકની સમસ્યાથી મુક્ત બનાવવા ટ્રાફિક વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે આજે બીઆરટીએસ બસના ચાલકો સામે પણ કાર્યવાહી કરી. ટ્રાફિક વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હવે કોઈને બક્ષવામાં નહીં આવે. સરકારી વિભાગોમાં પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર મુક્ત કરવા સરકાર પ્રયાસ કરી રહી છે, પરંતુ ગુજરાતની આરટીઓ કચેરીમાં ભ્રષ્ટાચાર ઘટવાના બદલે વધી રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી આરટીઓમાં ચાલતા એજન્ટ રાજનો અહેવાલ પ્રસારિત કર્યો, તેમાં છતાં હજુ પણ અધિકારીઓની મીઠી નજર હેઠળ એજન્ટો કામ કરી રહ્યા છે. શહેરની વસ્ત્રાલ આરટીઓમાં હજુ પણ એજન્ટો કામ કરી રહ્યા છે, પરંતુ આરટીઓ પંચાલનું કહેવું છે કે અહીં કોઈ એજન્ટો આવતા નથી. આરટીઓ વિભાગ સરકારી આવકમાં બીજા નંબરનો વિભાગ છે, તેમ છતાં વિભાગ ભ્રષ્ટાચારની ચબેથી ખરડાયેલો છે. પાટણના રાધનપુરમાં વધુ એક વખત કેનાલમાં ગાબડું પડ્યું. 4th વખત વારાહી સારકાપુરા ડિસ્ટ્રીબ્યુટ કેનાલમાં ગાબડું પડતા 1000 લીટર પાણીનો વેડફાટ થયો છે. આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેને પગલે જીરુના પાકને મોટા પાયે નુકસાનની ભીતિ છે. અમરેલીના ટાવર ચોકમાં પાણીની પાઇપલાઇન તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો અને સમગ્ર વિસ્તારમાં પાણીની રેલમચેલ થઈ ગઈ, તો બીજી બાજુ પાણી વિતરણની લાઇન તૂટતા લોકોમાં રોષ ફેલાયો હતો. ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન 2 દિવસ અગાઉ લાઇન તૂટી હતી અને નગરપાલિકાની સ્થાનિક લોકો દ્વારા જાણ કરાઈ હોવા છતાં કોઈ કામગીરી કરવામાં નહોતી આવી. નવસારીના બિલીમોરાના 120 પરિવારો કલેક્ટર રજૂઆત કરવા પહોંચ્યા હતા. ડિમોલેશનને બેઘર બનેલા 120 પરિવારો કલેક્ટર કચેરી પહોંચી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે. બિલીમોરાના ચિમોડિયા નાકાથી તલોદ સુધીની રેલવેને અડીને આવેલા ઝૂંપડાઓનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે કડકડતી ઠંડીમાં રસ્તા પર સુવા 120 પરિવારો મજબૂર બન્યા છે અને તેમણે પાલિકા પાસે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ પણ કરી છે. નવસારીના 2 યુવકોને જોખમી સેલ્ફી લેતો વીડિયો વાયરલ થયો છે. અંબિકા નદી પરના પુલ પર ચડી 2 યુવાનો
જોખમી રીતે સેલ્ફી લઈ રહ્યા હતા. જો સેલ્ફી લેવામાં તેમનો ચહેરા પણ બેલેન્સ ખોરવાયું તો જિંદગી જોખમમાં મુકાઈ શકાય છે. અને યુવકો જે પુલ પર સેલ્ફી લઈ રહ્યા હતા તે પુલ પણ અંગ્રેજોના સમયનું હોવાનું તેના પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ભારત સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ યથાવત છે. જલાલપુર તાલુકાના પરથાણા અને વેજલપુર ગામે માપણી કરતા કર્મચારીઓને અટકાવી વિરોધ નોંધાવ્યો છે. સરકારે રહેણાંક વિસ્તારના લોકોને કેટલું વળતર મળશે તેને લઈને હજુ સુધી કોઈ જાહેરાત નથી કરી, જેને લઈ સ્થાનિકો મૂંઝવણમાં મુકાયા છે. અગાઉ પણ વિરોધ બાદ સરકારે ખેડૂતોને નોટિસ આપી વાંધા વિરોધ મંગાવ્યા હતા. તેમ છતાં સરકારે કોઈ સ્પષ્ટતા કર્યા વગર જ જમીન માપણી શરૂ કરતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે સરકાર પહેલા વળતરની સ્પષ્ટતા કરે, પછી જ બુલેટ ટ્રેનની કામગીરી આગળ વધારે. દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે. ધીમી ગતિએ ચાલતી આ ખરીદી પ્રક્રિયાને લઈને ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઈ છે. દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં 80,684 મેટ્રિક ટન ખેડૂતોની મગફળી સરકારી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે. ટેકાના કેન્દ્રમાં 6,106 ખેડૂતોએ પોતાની મગફળી નોંધાવી, જેમાં એક મહિનાનો સમય વીતવા છતાં માત્ર 500 જેટલા ખેડૂતોની મગફળી લેવાય. દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં મગફળીના પાકની મહામહેનતે ઉગાડીને જ્યારે સરકારની ટેકાના ભાવે વેચવા જાય ત્યારે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ચાલુ વર્ષે વરસાદ ઓછો થતાં જામનગર જિલ્લામાં રવિ પાકનું વાવેતર ઓછું નોંધાયું છે. ગત વર્ષની સરખામણી આ વખતે માત્ર 25% વાવેતર થયું છે. વરસાદ ઓછો થવાના કારણે જિલ્લાના જળાશયોના તળિયા નીચે ગયા છે અને સિંચાઈ માટે પૂરતું પાણી નથી. મહીસાગર જિલ્લાના આદિવાસીઓ ફરી એકવાર જાતિના પ્રમાણપત્રને લઈ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. આદિવાસી સમાજના આગેવાનોના મતે તેઓ આદિવાસી હોવા છતાં તેમને જાતિના દાખલા નથી મળ્યા. વર્ષ 2006 આ દાખલા સરળતાથી મળતા હતા, પરંતુ 2007 દાખલા આપવાનું એકાએક બંધ કરાયું છે. વડોદરા મહાનગરપાલિકામાં કારકુનની ભરતીને લઈને વિવાદ ઉભો થયો છે. 2016 મહાનગરપાલિકાએ કારકુનની ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં ઉમેદવારો સાથે અન્યાય સાથે કૌભાંડ થયા હોવાનો આરોપ થઈ રહ્યો છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે કે વડોદરા શિક્ષણનું હબ છે અને ભરતી પ્રક્રિયામાં વડોદરાના એક પણ ઉમેદવારની પસંદગી નથી થઈ. વલસાડના ઉમરગામ નગરપાલિકામાં પાલિકાના પ્રમુખ સામે બળવો પુકારવામાં આવ્યો છે. ભાજપ શાસિત નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે. ભાજપના 15માંથી 9 સભ્યો વિરોધી છાવણી સાથે મળી અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે, જેમાં ભાજપના 9, કોંગ્રેસના 8 અને 5 અપક્ષના સભ્યો સામેલ છે. અમરેલીના વડિયા નજીક અમરાનગર ગામે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો. સીએચસી સેન્ટરમાં ડોક્ટરના હોવાથી ગ્રામજનોએ હોબાળો મચાવ્યો. 14 સ્ટાફ સામે માત્ર એક કમ્પાઉન્ડર અને 2 પટાવાળા હોવાથી લોકોએ હોબાળો મચાવ્યો. તો સીએચસી સેન્ટર પર દવાઓની પણ અભાવ છે, ત્યારે પૂરતી સુવિધા ન હોવાથી દર્દીઓની સારવાર માટે જેતપુર જવું પડે છે. ગાંધીનગરમાં ફરી એક વખત દીપડાના પંજાના નિશાન દેખાતા તંત્ર દોડતું થયું છે. પીપળજ પાસે દીપડાના પંજાના નિશાન દેખાતા વન વિભાગ દોડતું થયું છે. વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી દીધા અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. પંચમહાલના ગોધરામાં સામાજિક વાડીમાં ચાલતા લગ્નમાં ચોરીની ઘટના સામે આવી છે. રિસેપ્શનમાં ટાબરિયાએ સોનાના દાગીના ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો. ચોરીની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ પોલીસે હાલ કેમેરા ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ગિરોડાના જુમસર પાસે બસ ખાડામાં ઉતરી જતા અકસ્માત સર્જાયો. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ખાડામાં ઉતરી ગઈ. બસમાં 10થી વધુ સ્કૂલના બાળકો સવાર હતા, જેમાંથી કેટલાકને ઈજા પહોંચી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની નથી થઈ. અમદાવાદના ગુમતીપુર વિસ્તારમાં થયેલ ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો છે. 40 કિલો ચાંદીની લૂંટનો ભેદ ગુમતીપુર પોલીસે ઉકેલ્યો છે. આ મામલે SRPI, PPSI તથા 2 કોન્સ્ટેબલની અટકાયત કરાઈ છે. બીજા આરોપીઓ તથા વધુ મુદ્દામાલ રિકવર માટે ગુમતીપુર પોલીસ સ્ટેશનની ટીમ મહેસાણા ખાતે રવાના થઈ છે. રાજકોટના ગોંડલ પાસે ધરાળાના પાટિયા નજીક ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી. બસ પલટાતા એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને ગોંડલ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજકોટ હાઈવે પર નવાગામમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી. લાકડાની ફેક્ટરીમાં ભયંકર આગ લાગતા અફરાતફરી સર્જાઈ. આગના કારણે લાકડા અને ફેક્ટરની સામગ્રી બસની ભૂત થઈ ગઈ હતી. જોકે ફરાર ફાઈટરોએ સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી અને જાનહાની ટળી હતી. બનાસકાંઠામાં 2 પોલીસકર્મીઓ બુટલેગરની જાહેરમાં ધોલાઈ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ઘટનાને લઈ નાયબ પોલીસ અધિક્ષકે તપાસના આદેશ આપ્યા છે. વિડીયોમાં થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસકર્મી દંડા વડે બુટલેગરને ફટકારી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે જેતળા ગામ નજીકથી દારૂની હેરાફેરીના ગુનામાં બુટલેગરની ધરપકડ કરી હતી. આ તરફ મોરબીના યુવકને બાંધી માર મારતો વિડીયો વાયરલ થયો છે. માછીમારી અને ડીઝલ ચોરીના આરોપમાં યુવકને ટ્રેક્ટર સાથે બાંધી માર માર્યો. વિડીયો માળિયામિયાણાના છેવાડાના વિસ્તારનો છે. માળિયામિયાણા પોલીસ મથકે આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. કચ્છમાં એક ટ્રક ચાલકને ઢોરમાર માર્યો. ટ્રાન્સપોર્ટના માલિક દ્વારા ટ્રક ચાલકને માર મરાતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો અને માલિકે ઢોરમાર માર્યો છે, ત્યારે આ વિડીયો ગાંધીધામનો હોવાનો દાવો કરાય છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાંથી 2 બોગસ તબીબોની આરોગ્ય વિભાગે પર્દાફાશ કર્યો છે. ઇન્દ્રા ગામે બોગસ પ્રેક્ટિસ કરતી નેન્સી પટેલને આરોગ્ય વિભાગે રંગે હાથ ઝડપી પાડ્યા છે. તો શેરડી ગામે પ્રેક્ટિસ કરતા પ્રફુલ પરમાર આરોગ્ય વિભાગ પહોંચે તે પહેલા ફરાર થઈ ગયો. અમદાવાદ સાયબર ક્રાઇમની મોટી સફળતા મળી છે. આઈટી કંપનીના પ્રોગ્રામિંગ ડેટા ચોરી કરતા શખ્સની સાયબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે. ફેક ઇમેઇલ બનાવી કંપનીઓ સાથે તે
ડીલ કરતો અને સાથે જ કંપનીના અન્ય કર્મચારીઓને ઈમેલ બનાવી વિદેશી કંપનીઓ સાથે ડીલ કરતો. અંકલેશ્વરમાં વોટ્સએપના પ્રોફાઇલ ફોટો મેળવી સગીરાની છેડતી કરનાર બે યુવાનોની જીઆઈડીસી પોલીસ ધરપકડ કરી છે. યુવાનોના ત્રાસથી કંટાળી 16 વર્ષે સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ સગીરાની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે ગુનાના આધારે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરતના પાંડેસરા નગસેરના નગરના એક બંધ મકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ છે. કોઈ કંઈ સમજે તે પહેલા આખું મકાન અગનજ્વાળામાં લપેટાઈ ગયું હતું. આ સમયે આસપાસના રહીશોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે ફાયર બ્રિગેડ સ્થળ પર દોડી જતા આગ પર કાબુ મેળવાયો હતો, પરંતુ આગમાં તમામ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. સુરતના કામરેજ ચાર રસ્તા નજીક કારમાં ચોરીની ઘટના બની. કારના કાચ તોડી 30 તોલા સોનાની ચોરી કરી ગઠિયા ચોર ફરાર થઈ ગયા છે. કારમાં ચોરી કરતા બાઇક પર સવાર બે શકમંદો સીસીટીવીમાં કેદ થયા છે. હાલ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે. બોટાદના પાળિયાદ રોડ પર આવેલા મારુતિ કારના શોરૂમમાં ચોરી થઈ છે. મોડી રાતે તસ્કરોએ ઓફિસમાંથી તિજોરી ઉઠાવી ફરાર થઈ ગયા હતા. તિજોરીમાં રૂપિયા 8 લાખ રોકડા હતા. શોરૂમમાં બે ચોકીદાર હોવા છતાં આ ઘટના બની હતી. શોરૂમના સીસીટીવી પણ 3 દિવસથી બંધ છે. જોકે આ મામલે પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે ડોગ સ્કવોડ સાથે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ડિસેમ્બરના પ્રારંભે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. નલિયામાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો મેગાસિટી અમદાવાદમાં 14.3 ડિગ્રીએ લોકોને ઠંડીનો અહેસાસ કરાવી દીધો છે. પાટનગર ગાંધીનગરમાં 13.2 ડિગ્રી તાપમાન રહ્યું, તો રાજકોટ અને વડોદરામાં 15 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. બ્રિટનની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓક્સફર્ડ ઇકોનોમિક્સ વિશ્વના શહેરોના વિકાસ સંદર્ભમાં ગ્લોબલ સિટીઝનો અહેવાલ રજૂ કર્યો છે, જેમાં વિશ્વના સૌથી વધુ વિકસતા ટોપ 10 શહેરોમાં સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. સુરત 9.17ના વિકાસદર સાથે ભારતમાં પ્રથમ છે, જ્યારે 8.33ના વિકાસદર સાથે રાજકોટ 7મા નંબર પર છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે દુનિયાનું 60% અર્થતંત્ર દુનિયાના 780 શહેરો પર નિર્ભર છે. દુનિયાના અર્થતંત્રનો વિકાસ 2.6% છે અને તેની સામે શહેરોનો વિકાસ દર 2.8% દરે છે, જેથી વાત સ્પષ્ટ છે કે શહેરોનો વિકાસ હજુ પણ થશે. જોકે જીડીપીના વિકાસ દરના ટોપ 10 ભારતનું એક પણ શહેર સ્થાન ધરાવતું નથી, જ્યારે ન્યૂયોર્ક, ટોક્યો, લોસ એન્જલિસ જેવા શહેરો આજે પણ સુપર પાવર છે અને 2013 સુધી રહેવાની શક્યતા અહેવાલમાં દર્શાવવામાં આવી છે. દુનિયાના 100 ખમતીદર શહેરોમાં ચીનના 37 શહેરો છે. દેશ અને દુનિયામાં ક્લાઇમેટ ચેન્જ અસર વધી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યું છે અને ભેજનું પ્રમાણ ઘટ્યું છે. સાથે પણ ઋતુચક્રમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, તો ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. ગુજરાતની વાત કરીએ, નવેમ્બરથી ઠંડીનો ચમકારો શરૂ થઈ જવો જોઈએ, પરંતુ હજુ સુધી લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે રહ્યું છે. એટલું જ નહીં, આ વખતે ચોમાસામાં વરસાદ ખૂબ જ ઓછો થયો, ત્યારે આવનારા દિવસોમાં ક્લાઇમેટ ચેન્જની અસર એક પડકાર સાબિત થાય તેવું હવામાન વિભાગનું માનવું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ઘોઘરોરો ફેરીને જાણે કે ગ્રહણ લાગ્યું હોય તેમ વિવાદમાં સપડાઈ ગઈ છે. 29 નવેમ્બરથી જહાજમાં ખામીના કારણે રોરો ફેરીની સર્વિસ બંધ છે, જેને લઈ રાજકારણ ગરમાયું છે. ઘોઘાર તાલુકા પંચાયતના પ્રમુખે આક્ષેપ લગાવ્યો છે કે રોરો ફેરીમાં માત્ર એક જ મશીન કાર્યરત છે, જેના કારણે લોકોના જીવ સાથે રમત થઈ રહી છે. ફેરીની સર્વિસ બંધ હોવા છતાં તેનું ઓનલાઈન બુકિંગ ચાલુ રાખવામાં આવ્યું છે, તો બીજી તરફ બુકિંગ કરાતા એજન્ટોની ફરિયાદ છે કે લોકોના નાણાં રિફંડ પણ નથી કરવામાં આવ્યા, જેના કારણે લોકોને ફેરી પરથી વિશ્વાસ ઉઠી જશે. સમગ્ર બાબતે સત્તાપક્ષનું કહેવું છે કે રોરો ફેરીની સર્વિસ સિલ્ટિંગના કારણે અટકી છે અને તે સમસ્યાનો હલ કરવા મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દૂર દૂરથી આવેલા લોકોમાં નિરાશા સાંપડી છે. છેલ્લા 4-5 દિવસથી વારંવાર લિફ્ટ ખોટકાતા લોકોને દૂરથી જ મૂર્તિ નિહાળી સંતોષ માનવો પડે છે. આજે પણ લિફ્ટ ખોટકાતા 5,000 પ્રવાસીઓ રોષે ભરાયા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. આર્મી ઓર્ડિનન્સ કોર્ટ દ્વારા વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે પેરામોટર ગ્લાઇડિંગ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્મી જવાન અને એનસીસીના કેડેટ્સે તેમાં ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં આણંદવાસીઓ આ શો જોવામાં ઉમટી પડ્યા હતા. ઇન્ડિયન આર્મી દ્વારા એડવેન્ચર એક્ટિવિટી હાથ ધરવામાં આવી, જેમાં ભૂતથી સિકંદરાબાદ સુધી 10 દિવસના કાર્યક્રમમાં જિલ્લા શહેરોમાં પેરામોટર ગ્લાઇડિંગ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં 3 દિવસ માટે ટ્રાફિક સહાયક સ્વયંસેવક ટ્રાફિક બ્રિગેડની ભરતીના ફોર્મ વેચાઈ રહ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં બેરોજગારો યુવાનો ફોર્મ લેવા માટે ઉમટી પડ્યા હતા. ટ્રાફિક બ્રિગેડમાં 1400 જેટલી જગ્યાની ભરતી છે, પરંતુ 12,300 જેટલા ફોર્મ વેચાયા, જ્યારે હજુ પણ 10,000થી વધુ ફોર્મ વેચાય તેવી અપેક્ષા રાખવામાં આવી છે.
અમદાવાદમાં પણ મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં આવ્યો હતો. અમદાવાદ સારંગપુર ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારે ભાજપ નેતા ડોક્ટર કિરીટ સોલંકી અને ભાજપના નેતાઓ સાથે કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા. બાબા સાહેબની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત જનતા જાગૃતિ મંચે અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગુજરાત જનતા જાગૃતિ મંચે વિવિધ મુદ્દે સરકારની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા. ગુજરાતમાં બેરોજગારી, સમાન કામ સમાન વેતનનો અમલ મુદ્દે બાબા સાહેબના ચરણોમાં તેની અરજી મૂકી અને ન્યાયની માંગણી કરી હતી. મંચના આગેવાને સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે સરકાર ખુદ બાબા સાહેબે ઘડેલા બંધારણનું પાલન નથી કરતી, તેની અમલવારી માટે બાબા સાહેબે ખુદ પાછા આવવું પડશે. સુરતમાં સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 334માં બાળકોને પ્રવેશ અપાવવા માટે વાલીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ખાનગી શાળા જેવી જ દેખાતી આ સરકારી શાળા બાળકો માટે આદર્શ શાળા છે. આ શાળામાં બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ જીવનલક્ષી શિક્ષણ પણ અપાય છે. શિક્ષકોને ટીચર કે સર કહીને નહીં પરંતુ દીદી અને ગુરુજી કહેવાની આદત પાડતી આ શાળા વિદ્યાર્થીઓમાં કરે છે પરિવાર ભાવનાનું સિંચન. ઇતર પ્રવૃત્તિઓમાં પણ અવ્વલ એવી આ શાળામાં અભ્યાસ સિવાયના વિષયોમાં પણ બાળકોની આંતરિક શક્તિ ખીલવવાનો પ્રયાસ કરાય છે. કમ્પ્યુટર અને ઇન્ડોર ગેમના સમયમાં આ શાળામાં પરંપરાગત રમતોને પ્રાધાન્ય અપાય છે. ફી માટે પણ વાલીઓને કોઈપણ જાતનું દબાણ આ શાળામાંથી કરવામાં નથી આવતું. સુરતમાં સ્વાભિમાન યાત્રા રોકાઈ. રામ મંદિરને લઈને સ્વાભિમાન યાત્રા કાઢવામાં આવી હતી જેને પાંડેસરા પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. સ્વાભિમાન યાત્રા દરમિયાન પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો જેમાં 20થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. શાહ પરિવારે સોમનાથ દાદાના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. સાથે અમિત શાહે 50 કરોડના ખર્ચે બનેલા 1.5 કિલોમીટર લાંબા વોકવેનું ખાતમુહૂર્ત કર્યું. શાહ પોતાના સંબોધનમાં કહ્યું કે મંદિરને ભવ્ય બનાવવા તમામ કળશ સુવર્ણથી મઢવામાં આવશે. મહેસાણાના લુણાવામાં આવેલા એક મહાવૃક્ષ 300 વર્ષ જેટલું જૂનું છે અને તેને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય મહાવૃક્ષનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે પરંતુ વૃક્ષના જતન મામલે સરકારનું ઉદાસીન વલણ જોવા મળ્યું. ગ્રામજનોનું કહેવું છે કે વૃક્ષને પ્રોત્સાહિત કરવા સરકાર કોઈ સહાય કે લાભ નથી આપતી. રાજસ્થાનમાં 199 જ્યારે તેલંગણામાં 119 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું છે. મતદાન મથકો પર સવારથી મતદારો આવવાના શરૂ થઈ ગયા છે. 11 ડિસેમ્બરે પાંચેય રાજ્યની ચૂંટણીના પરિણામ આવશે. હવે તમને મળશે માત્ર 4 કલાકમાં પાન કાર્ડ. સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે નજીકના દિવસોમાં ફક્ત 4 કલાકમાં ઈ પાન કાર્ડ આપવાની સુવિધા શરૂ થશે જેના માટે લોકોએ પોતાના આધાર કાર્ડની માહિતી આપવામાં આવશે અને ત્યારબાદ 4 કલાકમાં જ ઈ પેન કાર્ડ મળી જશે. શિમલાના રાજૌરીમાં ગ્રામ્ય ઉત્પાદન મેળા 2018નું આયોજન કરવામાં આવ્યું. 3 દિવસ સુધી ચાલનારા મેળામાં ઓર્ગેનિક શાકભાજી અને ઓર્ગેનિક કઠોળ ઉપલબ્ધ છે. કોઈપણ જાતના કેમિકલ વગરના શાકભાજી અને કઠોળ લેવા દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. જનરલ રાવતના નિવેદન પર પાક સેનાએ પલટવાર કર્યો છે. પાકિસ્તાન સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે પહેલા ભારતે સેક્યુલર દેશ બનવું જોઈએ ત્યારબાદ અમને સલાહ આપે. ઉલ્લેખનીય છે કે કરતારપુર કોરિડોરના બહાને ભારત પાક વચ્ચે નોકઝોક ચાલી રહી છે. કરતારપુર કોરિડોર પર પાકિસ્તાન આર્મીએ નવું તરકટ ચલાવ્યું. પાકે કહ્યું કોરિડોર વન વે હશે. પાક આર્મીના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે પાકિસ્તાન નાશિક આ કોરિડોરનો ઉપયોગ નહીં કરી શકે. આ ઉપરાંત કરતારપુર આવનાર ભારતીય શ્રદ્ધાળુઓને કરતારપુરમાં જ રહેવું પડશે તેવો માટે કોરિડોર બહાર જવા પર પ્રતિબંધ રહેશે. પાકિસ્તાને લશ્કરે તૈયબા પર લાગેલ પ્રતિબંધ હટાવ્યા બાદ આતંકી હાફિઝ સઈદ પર ફરી સક્રિય થયો છે. હાફિઝે આઈએસઆઈની મદદથી પાકિસ્તાનમાં તખતો પલટ કરવાની બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે ત્યારે આ સાથે એક ખતરનાક પ્લાન ઘડાયો છે. જો હાફિઝ તેની યોજનામાં સફળ થઈ જાય તો પાકિસ્તાન સમગ્ર વિશ્વ માટે ખતરારૂપ બની જશે. ભારતે કાચા તેલની ખરીદી માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ઈરાનને કાચા તેલની ચૂકવણી રૂપિયા કરવામાં આવશે. સૂત્રના જણાવ્યા અનુસાર ભારતીય રિફાઇનરી કંપનીમાં નેશનલ ઈરાનિયન ઓઇલ કંપની યુકો બેંક ખાતામાં રૂપિયા ચૂકવણી કરશે. ઈરાનના ચાબહાર શહેરમાં ગુરુવારે થયેલા આત્મઘાતી હુમલામાં 3 લોકોના મોત થયા. આપને જણાવીએ કે ચાબહારમાં ભારત અને ઈરાન મળીને બંદરગાહનું નિર્માણ કરી રહ્યા છે. ચેતેશ્વર પુજારાએ એડિલેડ ટેસ્ટમાં 123 રન ફટકાર્યા. એડિલેડ ટેસ્ટમાં પ્રથમ દિવસે એક સમયે ભારતની વિકેટ ટપોટપ પડી રહી હતી ત્યારે બીજી બાજુ અડીખમ દિવાલની જેમ ઉભી રહેલા ચેતેશ્વર પુજારા 123 રન બનાવી આઉટ થયો હતો અને પેવેલિયન પરત ફર્યો હતો.
પાકિસ્તાનના લેગ સ્પિનર યાસિર શાહ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ ઝડપી 200 વિકેટ પૂર્ણ કરનાર બોલર બની ગયા છે. યાસિરે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અબુધાબીમાં રમાઈ રહેલ ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે આ સિદ્ધિ મેળવી હતી.